ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ આ ગુજરાત સરકારનું એક સાહસ છે અથવા ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક કંપની છે આ એક અત્યંત મહત્ત્વની કંપની છે નાઇન્ટીન સેવન્ટી થ્રી ઓગણીસો તોંતેરની અંદર ગુજરાત સરકારે આ કંપની જે છે એ બનાવી હતી કંપનીની સ્થાપના વડોદરાની અંદર કરવામાં આવેલી હતી અને આનું જે મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે કેમિકલ એટલે કે રસાયણ ઉદ્યોગ અને કોસ્ટિક સોડા સંબંધિત જે પ્રોડક્શન કરવાનું હોય આલ્કલીઝ એટલે કે જે બેઝ આપણે જેને કહીએ એ બધી વસ્તુ બનાવવાનું કેમિકલ બનાવવાનું પેટ્રોકેમિકલ્સ બનાવવાનું એ બધા સાથે સંબંધિત છે કદાચ તમે ગુજરાતનાને થોડું વ્યવસ્થિત જાણતા હશો તો કદા તમને ખ્યાલ હશે કે ગુજરાત જે છે ને એ લીડિંગ સ્ટેટ છે કોની અંદર તો કે કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર રસાયણ ઉદ્યોગની અંદર જે છે એ ગુજરાતનું આગવું યોગદાન છે ગુજરાતને ઘણી બધી વાર કેમિકલ ઓફ ઇન્ડિયા પણ કહે છે ગુજરાત જે છે એનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણું બધું યોગદાન છે અને ગુજરાતની અંદર એફડીએ તે ઘણું બધું વધારે પડતું આવતું હોય છે હંમેશા ટોપ ફાઇવની અંદર આવતું હોય છે આખા ભારતનું જ્યારે રાજ્યોનું લિસ્ટ બહાર પાડવામાં આવે તો એ બધાની અંદર ટોપ ફાઇવની અંદર આવતું હોય છે આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો જામનગરની અંદર એશિયાની સૌથી મોટી જે આ ઓઇલ રિફાઈનરી જે છે એ પણ આવેલી છે તો એ પણ થોડું ઘણું કેમિકલ સાથે સંબંધિત છે તો આપણે અત્યારે વાત કરવાની છે જીએસીએલ એટલે કે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ આ કેમિકલ્સ આજે આ કંપની જે છે તો એક રીતે આપણે આ જે કેમિકલનું હબ બનેલા છે અથવા કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે ગુજરાત જે આટલું આગળ છે તો એમાં થોડું ઘણું આનું પણ યોગદાન છે આ જગ્યાએ શું બનાવવામાં આવે છે તો કે કોષ્ટિક સોડા ક્લોરોમિથેન્સ ફોસ્ફરિક એસિડને કોષ્ટિક ને હાઇડ્રોજન પેરોક્સાઇડને આવા બધા અલગ અલગ કેમિકલ્સને એવું બધું બનાવવામાં આવે આ બધા કેમિકલ્સ જે છે ને એ અલગ અલગ બીજી વસ્તુ બનાવવા માટે એના રો મટીરિયલ્સ એટલે કાચા માલ તરીકે પણ આનો ઉપયોગ જે છે એ થતો હોય છે